सूरत में युवती नू गळू कापीने करायेली हत्याए समग्र राज्य ने हचमचावी मूक्यू छे। आम तो गुजरात स्त्रीओ माटे सुरक्षित गणाय छे, परंतु केटलाक समय थी महिलाओ साथे हिंसक व्यवहार नी घटनाओ सामे आवी रही छे। राजकोट में मार्शल आर्ट्स नी ट्रेनिंग चाली रही छे, अलग अलग रंगना बेल्ट पहेरीने आ दीकरीओ सेल्फ डिफेन्स ना पाठ भणी रही छे। आ ट्रेनिंग में आप दीकरीओना चेहरा पर एक प्रकार नो जुस्सो जोई शको छो। सघन ट्रेनिंग अने सचोट मार्गदर्शन साथे आ दीकरीओ पोताना सामे आवनारी आफत सामे अथड़ावा माटे पूर्ण रीते तैयार छे। आ दृश्यो में जोई शको छो कि केवी रीते जो कोई पकड़ीने गळा पर चाकू मूके तो पोतानो स्वबचाव करवो। आप जोई शको छो कि केवी रीते दीकरीओ आंखना पलकारे सामेवाळानो हाथ मरोड़ीने चाकू पोताना हाथ में लई लै छे। कोई गुंडो पीछो करे तो शू करवू, कोई छरी बतावे तो शू करवू, कोई असामाजिक व्यक्ति हाथ में हथियार साथे दौड़ी आवे तो तेवी तमाम ट्रेनिंग आपवामां आवे छे। એવી સિચ્યુએશન બની જ કેવી રીતના કે એક ગર્લ્સને પકડી એક વ્યક્તિને ગળા ઉપર ચાકુ રાખે છે તો એમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ ઘરની અંદર ગયો ને ત્યાંથી ગર્લ્સને પકડીને બહાર કાઢી અને ચાકુ રાખ્યું તો આમાં ઘણી બધી વસ્તુ હોય છે કે લાઈક આમના હાથમાં ચાકુ છે અને મને મારવાની કોશિશ કરે છે તો પહેલાં મને પકડવો પછી મારા ગળા ઉપર ચાકુ રાખવું આમાં ઘણો બધો ટાઈમ જતો હોય છે। ચાલો આપણે માનીએ આ સિચ્યુએશન બી આવી ગઈ કે હું અહીંયા ઉભતો હતો અને પાછળ અહીંયાથી ચાકુ રાખી દીધું છે તો આ સિચ્યુએશનમાં વ્યક્તિ 23-25 સેકન્ડ વિડીયોમાં દેખાય છે કે ઊભે છે। આનું શારીરિક રીતના આપણે બચાવવાનું જોઈએ તો જો આપણું માઇન્ડ થોડુંક બી એક્ટિવ હોય તો આ હાથને અહીંયા રાખી દેવામાં આવે તો અહીંયાથી જ્યારે ચાકુ મારવામાં આવે તો ચાકુના ઘા જે છે એ આપણા હાથ ઉપર લાગે છે। પણ ગર્લ્સ ડરી ગયેલી કારણ કે એણીએ ક્યારેય સેલ્ફ ડિફેન્સ કાર્યક્રમમાં ભાગ ન લીધો હોય અથવા તો પહેલી વખત એમની સામે આ સિચ્યુએશન આવી હોય તો ખરેખર રીતના જોવા જઈએ તો આના સેલ્ફ ડિફેન્સની અંદર અહીંયાથી આ એક વસ્તુ થઈ શકે છે। બીજું જો આપણે થોડાક એક્ટિવ છીએ તો હાથને ઉપર કરીને અહીંયાથી આપણે લઈને બી આ ચાકુ જે છે એમના હાથમાંથી લઈને એમના ફેસ ઉપર પણ રાખી શકીએ। અમારી ગર્લ્સ તમે જોયો ડેમોની અંદર આ બધી વસ્તુ ટેકનિક કરેલી જ છે। રાજકોટમાં યુવતીઓને માર્શલ આર્ટ શીખવતા ટીચર રોબિન કહે છે કે સુરતમાં બનેલી ઘટનામાં જોઈ શકાતું હતું કે યુવતીના ગળા પર જ્યારે છરી મૂકવામાં આવી હતી ત્યારે આસપાસ ઉભેલા સ્વજનોએ પણ હિંમત કરી નહોતી। તેમને ડર હતો કે છરી તેમને લાગી ન જાય। યુવતીની સાથે તેમના વાલીઓ પણ સેલ્ફ ડિફેન્સના પાઠ ભણે તે જરૂરી છે। ઘણા બધા કાર્યક્રમ ચલાવે છે પણ કાલની ઘટના જોવા જઈએ તો થોડી અલગ હતી। લાઈક એમાં શું ભાઈનું ઘણા બધા પેરેન્ટ્સ બી ત્યાં હાજર હતા, છોકરીના કાકા છે એમનો ભાઈ છે, પણ ઘણી વાર સુધી વિડીયો ચાલેલો કે ભાઈ ગળા ઉપર ચાકુ રાખેલું છે પણ કોઈ વચ્ચે ન આવી શક્યું કારણ કે એમને ખ્યાલ જ નહોતો કે આમાં ડિફેન્સ કેવી રીતના કરી શકે। બધાને એક ડર હતો કે ચાકુ લાગી જાય તો સેલ્ફ ડિફેન્સની અંદર એવા ઘણા બધા મૂવ્સ હોય છે કે જેનાથી આપણે આપણો સ્વબચાવ કરી શકીએ। તો આ એક બહુ એવી વસ્તુ છે કે પેરેન્ટ્સ માટે અમે એવું માનીએ છીએ કે ગર્લ્સ કરતાં બી એમના પેરેન્ટ્સ માટે સેલ્ફ ડિફેન્સ શીખવું વધારે જરૂરી છે। વધતી ગુનાખોરીને લઈને હવે બાળકો સાથે વાલીઓ પણ સજાગ બન્યા છે અને સેલ્ફ ડિફેન્સની તાલીમ લઈ રહ્યા છે। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેવી રીતે બાળકો પોતાના વાલીઓને સેલ્ફ ડિફેન્સ કરવું તેની તાલીમ આપી રહ્યા છે। વાલીઓ પણ જાગૃત અને ગંભીર બનીને સેલ્ફ ડિફેન્સ કેવી રીતે કરવું તે શીખી રહ્યા છે કારણ કે આફત આમંત્રણ આપીને તો નથી આવતી। આવી ઘટના તો અવારનવાર અત્યારે જોવા જ મળે છે, એમ તો છોકરીઓને તો આ કરાવવું જરૂરી જ છે। આવા વારંવાર બધા બનાવો બનતા રહીએ છે, એના માટે સોસાયટી આજુબાજુના વિસ્તારમાં પણ આપણે ડરથી નીકળી ન શકીએ એના માટે આ સેલ્ફ ડિફેન્સ જરૂરી છે કે જરૂરી છે આ લાઈફમાં સેલ્ફ ડિફેન્સ, એની પેરેન્ટ્સ છે કે ગર્લ છે બોય છે કોઈના માટે પણ સેલ્ફ ડિફેન્સ ખૂબ જ જરૂરી છે। આપણી આસપાસ આપણે અવારનવાર જોયું છે કે દીકરીઓને ઘરકામથી લઈને ભણાવવા સુધીની તાલીમ આપીએ છીએ, પરંતુ ક્યારે તેમની સ્વરક્ષા માટે થઈને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ અપાવતા નથી, કાં તો વાલીઓ એમ સમજી બેસે છે કે આનાથી શું થશે। સમાજ મહિલાઓની સુરક્ષાને લઈને વધુ સજાગ થવાની જરૂર છે। સરકાર અને પોલીસ ગમે તેટલા ગુનેગારોને સજા આપે, પરંતુ કેટલાક લોકોમાં બેઠેલા રાવણનું જ્યાં સુધી દહન નહીં થાય ત્યાં સુધી મહિલાઓને પોતાની રક્ષા પોતે જ કરવી પડશે। કેમેરામેન જય ભીંડે સાથે ધર્મેશ વૈદ્ય, વીટીવી ન્યૂઝ, રાજકોટ।